सूरत भाजपना वधु एक नेता आव्या छे विवाद मा। आ छे शहर भाजप युवा मोर्चाना महामंत्री मोनिल ठाकर अने तेमना पर लाग्यो छे महिला साथे शारीरिक शोषणनो आरोप। पीड़ित महिलाए पुलिस कमिश्नर समक्ष करेली अरजीमां आरोप लगाव्या छे कि शहर भाजप युवा मोर्चाना महामंत्री मोनिल ठाकर साथे ते 2011 मां संपर्कमां आवी। मोनिले लग्न अने उच्च होद्दो अपावानी लालच आपी અને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા અને 3 માસનો ગર્ભ રહી ગયા બાદ ગર્ભપાત કરાવવા ધમકી આપતો રહ્યો। હાલ મોનિલ ઠાકર એસિડ એટેક અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો આરોપ પીડિતા લગાવી રહી છે। જે લગ્નની લાલચ આપેલી હતી એ પણ એમાંથી પણ એ ફરી ગયા અને ત્યારબાદ મને એ બીજા લોકો દ્વારા ધમકી આપવા માંડ્યા, મારી પર એસિડ હમલો કરવાની વાત કરવામાં આવી, મને જાનથી મારી નાખવાની વાત કરવામાં આવી, ધમકી આપવા માંડી। એટલા માટે પછી છેલ્લે મેં થાકી હારીને, કારણ કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહીં હતો, મારા ઘરમાં પણ આ વાત કોઈને ખબર નહીં હતી, એટલે હું એકલી પડી ગઈ હતી। એટલે મેં પછી મારી જાનના પ્રોટેક્શન માટે પણ મેં છેલ્લે શુક્રવારે કમિશનરને અરજી આપી। પીડિત મહિલાના આ તમામ આરોપ ભાજપ યુવા મોરચાના મહામંત્રી મોનિલ ઠાકોરે ફગાવ્યા। મોનિલ ઠાકોરનું કહેવું છે કે મને મતદાન કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે। સામાજિક રીતે જે લોકો કામ કરતા હોય એના ક્યાંક ને ક્યાંક આ પ્રકારના નહીં ગમતા હોય એવા લોકો પણ રહેવાના છે, ઘણા દુશ્મનો પણ રહેવાના, પણ એમાં વધુ તો હું કંઈ નહીં કહી શકું। પણ જ્યારે પણ અરજી સંદર્ભે મને બોલાવવામાં આવશે ને અરજીમાં કયા પ્રકારની માહિતી છે, શું છે એ મને જણાવવામાં આવશે, તેના પરથી સ્પષ્ટપણે ખુલાસો થશે। સુરત ભાજપ હંમેશા કોઈ ને કોઈ રીતે વિવાદમાં રહે છે। થોડા દિવસ પહેલા શહેર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અમુક સભ્યોએ અશ્લીલ વિડીયો પોસ્ટ કર્યા હતા, ત્યારે હવે શહેર ભાજપના વધુ એક નેતા વિવાદમાં સપડાયા છે। તેજસ મોદી, ઈ ટીવી ન્યૂઝ, સુરત।